નમસ્કાર મિત્રો, ગુજરાત માહિતીમાં આપસુનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ ગુજરાતમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી વરસાદે જાણે વિદાય લીધી છે. હાલ અષાઢ માસ પૂર્ણ થવાની આરે છે અને ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત ગણાતા અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની સૌથી મોટી આગાહી કરી છે. ઓગસ્ટમાં હવે વરસાદ ગુજરાતમાં ક્યારે સારો પડશે એને લઈને અંબાલાલ પટેલે ફરી વખત આગાહી કરી છે. તો ઓગસ્ટમાં કઈ તારીખે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે. સમગ્ર માહિતી વિડીયોમાં જાણીશું. એ પહેલાં જો ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપ નવા હો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. રાજ્યમાં હવામાન નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટના બીજા સપ્તાહમાં જામી શકે છે ચોમાસું અને પડી શકે છે ધોધમાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના આપ્યા સારા સંકેત. ગુજરાતમાં આ તારીખ પછી જામશે ચોમાસું, પડી શકે છે ધોધમાર વરસાદ. ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટના બીજા સપ્તાહમાં ચોમાસું જામી શકે છે, જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પંથકમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલે સારા વરસાદને અંધણ આપ્યા છે, તેમજ ખેડૂતોને ઓગસ્ટમાં વરસાદથી લાભ થશે તેવું પણ જણાવ્યું છે. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે, જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘણી ઘટ જોવા મળી રહી છે, જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.